હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે સત્તર મે અને સત્તર મે બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ સત્તર મે બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ્સ દર વર્ષે ચૌદ મેના રોજ હાલમાં ચૌદ મેના રોજ અને આઠ ઓક્ટોબરના રોજ એટલે કે વર્ષમાં બે વખત વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવામાં આવે છે એક ચૌદ મે બીજું છે આઠ ઓક્ટોબર મિત્રો આ જે દિવસ છે આની મનાવવાની શરૂઆત વર્ષ બે હજાર છ માં થઈ હતી જે પ્રવાસી પક્ષીઓ આવે છે બરાબર એમના વિશે રખરખાવ માટે એમની જાનહાનિ માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે હવે આ ઇમ્પોર્ટન્ટ ડેસનો પ્રશ્ન છે તો હાલમાં બાર મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવ્યો અગિયાર મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવામાં આવ્યો દસ મે વર્લ્ડ લ્યુપર્સ ડે મનાવવામાં આવ્યો છે નવ મે ગોપાલકૃષ્ણ ગોખલે જયંતિ મનાવવામાં આવી નવ મે મહારાણા પ્રતાપ જયંતિ મનાવવામાં આવી આઠ મે વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવામાં આવ્યો સાત મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ મનાવાયો છ મે આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ મનાવવામાં આવ્યો છે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે મિત્રો ડેન્ગુ જે છે એડિઝ મચ્છરના કડવાથી થાય છે બરાબર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આજુબાજુમાં સાફ સફાઈ રાખવી જોઈએ ડેન્ગુથી બચવા માટે હાલમાં બુદ્ધ પૂર્ણિમા તહેવાર ક્યારે મનાવવામાં આવ્યો છે તો મિત્રો સોળ મેના રોજ હાલમાં સોળ મે રોજ બુદ્ધ પૂર્ણિમા જે તહેવાર છે એ મનાવવામાં આવ્યો મિત્રો બુદ્ધ પૂર્ણિમા જે છે એ ભગવાન બુદ્ધનો જન્મ દિવસ છે એ જ દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ઓગણીસો નવ્વાણું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે ભગવાન બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો ક્યાં થયું હતું નેપાળના લુંબિનીમાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો મિત્રો વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને વર્ષ બે હજારથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આને નિયમિત ઉજવવામાં આવે છે તો મિત્રો આ જે છે એ બૌદ્ધ ધર્મ વિશે જે છે ભગવાન બુદ્ધ જે છે બૌદ્ધ ધર્મથી જોડાયેલા છે તો બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ ભારતમાં થઈ છે ભારતમાં છ થી વિશે યાદ રાખો બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી ગૌતમ બુદ્ધનો જન્મ વખતે નામ સિદ્ધાર્થ હતો પિતા એમના સુદોધન હતા બરાબર એ શાક્ય સાત ક્ષત્રિય જ્ઞાતિના હતા માયાનું માતાનું નામ છે માયા દેવી બરાબર ને જે પાલક માતા છે મિત્રો એમનું નામ છે ગૌતમી પત્ની છે યશોદરા પુત્ર છે રાહુલ અને મિત્રો એમની ગોત્ર હતી ગૌતમ તો આટલું તમે બુદ્ધ વિશે ધ્યાન રાખો ભગવાન બુદ્ધ વિશે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ જીકે જીઆઈટેક એવોર્ડ્સ બે હજાર બાવીસ સ્પોર્ટ્સ જીકે આઈપીએલ પુસ્તક બદલેલાના પુસ્તકલેખક કંપનીશ્રીઓ બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ કરંટ અફેર્સની સત્તાવીસ પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ જો પીડીએફ જોઈતી હોય તો એના માટે બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી में બે મિનિટમાં મળી જશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે એક્ઝામની દૃષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં કોણે હ્યુમન રેટેડ એચ ટુ સોલિડ રોકેટ બુસ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો ફ્રેન્ડ એ કર્યું છે ઈસરો ઈસરોનું પૂરું નામ છે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની સ્થાપના થઈ હતી એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે હાલમાં એસ સોમનાથ હવે આજે હ્યુમન રેટેડ એચ એસ ટુ હંડ્રેડ સોલિડ રોકેટ બુસ્ટર છે મિત્રો એનું શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પરીક્ષણ કરવામાં આવ્યું છે નેક્સ્ટ છે હાલમાં ફોર્બ્સ ગ્લોબલ ટુ હં થાઉઝન્ડની

રિલાયન્સ છપ્પનમાં નંબરે છે રિલાયન્સ છપ્પનમાં નંબરે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દુનિયામાં એકસો પાંચમા રમે છે એચડીએફસી એકસો ત્રેપનમાં રમે છે બરાબર તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો યાદ રાખવાનું છે આ નેક્સ્ટ છે હાલમાં કયા દેશના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું નિધન થયું છે કયા દેશના પૂર્વ ક્રિકેટર છે એન્ડ્રુ સાયમન્સ તો મિત્રો હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર છે એન્ડ્રુ સાયમન્સ એમનું નિધન થયું છે બરાબર ખૂબ જ દુઃખની ઘટના છે મિત્રો એક્સિડન્ટમાં એન્ડુ સાઇમન્સનું નિધન થયું છે એન્ડુ સાયમન્સ અને હરભજન સિંઘ વચ્ચે જે મંકી વિવાદ થયો હતો મિત્રો એનાથી એન્ડુ સાઇમન્સ જે છે ઓળખાય છે ખૂબ જ સારા ક્રિકેટર હતા બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સદસ્ય હતા મિત્રો વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર પીએમ છે સ્કોટ મોરિસન નેક્સ્ટ હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતના કયા જિલ્લામાં તો એ છે અરવલ્લી ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હાલમાં વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ એના પછી હાલમાં કોણે બાલિકા સશક્તિકરણ મિશનની શરૂઆત કરી છે તો મિત્રો એ કરી છે એનટી હાલમાં એનટી બાલિકા સશક્તિકરણ મિશનની શરૂઆત કરી છે વાત કરીએ એનટીપીસીની સ્થાપના થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને એમડી છે હાલમાં ગુરદીપ નેક્સ્ટ યુ એ ઈ ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો ફ્રેન્ડ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાયાન શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાયન યુ એ ઈ ના નવા રાષ્ટ્રપતિ બન્યા છે હાલમાં વાત કરીએ યુએ ની તો મિત્રો કેપિટલ છે અબુધાબી અને કરન્સી છે દિરહામ કઈ છે દિરહામ કરન્સી છે નેક્સ્ટ વર્લ્ડ લાઇન ઇન્ડિયા અને બીઓઆઈ કયા રાજ્યની પોલીસ માટે ઇ ચાલાનને ડિજિટાઇઝ કરશે તો ફ્રેન્ડ વર્લ્ડ લાઇન ઇન્ડિયા અને બીઓઆઈ મધ્યપ્રદેશ રાજ્યનું જે પોલીસ ડિપાર્ટમેન્ટનું જે ઈ ચાલાન જે છે મિત્રો એને ડિજિટાઇઝ કરશે વાત એ છે મધ્યપ્રદેશ સીએમ છે સિંહ ચૌહાણ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ ભોપાલમાં આવેલું છે ભોજતાલ મધ્યપ્રદેશમાં સુનાગણા નલવન સોરી મધ્યપ્રદેશમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ બે હજાર એકવીસની જાહેરાત થઈ છે હાલમાં મધ્યપ્રદેશમાં ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ વિનિમયન માટે કાનૂન બનશે રાલામંડલ પક્ષી અભયારણ્યમાં નાઇટ સફારી શરૂ થઈ છે ભારતનો પહેલો ભૂવૈજ્ઞાનિક પાર્ક મધ્યપ્રદેશના જબલપુરમાં બનશે મધ્યપ્રદેશમાં ટોટલ દસ નેશનલ પાર્ક આવેલા છે ભારતમાં જંગલોમાં પણ સૌથી વધારે જે છે સૌથી વધારે જંગલો એ મધ્યપ્રદેશની અંદર જ આવેલા છે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરી છે કયા રાજ્યની સરકારે જૂની પેન્શન લાગુ કરી તો મિત્રો એ છે છત્તીસગઢ સરકારે સોરી હાલમાં છત્તીસગઢ રાજ્યની સરકારે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી દીધી છે જે બે હજાર ચારમાં બંધ કરી દેવામાં આવી હતી વાત કરીએ છત્તીસગઢ છત્તીસગઢના સીએમ છે હાલમાં ભૂપેશ બઘેલ રાજ્યપાલ છે મિત્રો અંસુયા ઉઈકે કેપિટલ છે રાયપુર એક નવો રાયપુર પણ છે જેને અટલનગર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો છત્તીસગઢના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી મિતાન યોજનાની શરૂઆત કરી છે છત્તીસગઢ સરકાર દ્વારા કૌશલ્ય માતૃત્વ યોજના શરૂ કરવામાં આવી છે દરેક જિલ્લામાં મહિલા સુરક્ષા સેલ સ્થાપિત કરવાની જાહેરાત થઈ છે દાઈ દીદી મોબાઈલ ક્લિનિક શરૂ થયું છે છત્તીસગઢમાં કૌશલ્ય માતૃત્વ યોજનાની શરૂઆત છત્તીસગઢમાં થઈ છે છત્તીસગઢમાં અચાનકમાર બાદલખોર વરનામાપારા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે નેક્સ્ટ હાલમાં ગૃહ મંત્રાલયે કયા દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે તો મિત્રો એ કરી છે એકવીસ મેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકવીસ મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે એના પછી હાલમાં ડોક્ટર રમાકાંત શુક્લાનું નિધન થયું છે તેઓ કોણ હતા તો મિત્રો ડોક્ટર રમાકાંત શુક્લા જે છે એક કવિ હતા પ્રખ્યાત કવિ હતા હાલમાં એમનું ઉત્તર પ્રદેશના અલીગઢમાં નિધન થયું છે મિત્રો વિજેતા હતા બરાબર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા દેશની કપ બે હજાર બાવીસ જીત્યો છે તો મિત્રો હાલમાં ભારતે એના ઇતિહાસમાં પ્રથમ વખત થોમસ કપ જીત્યો છે થોમસ કપ બેડમિન્ટનના રિલેટિવ ટુર્નામેન્ટ છે બરાબર એનું આયોજન હાલમાં થાઈલેન્ડમાં થયું હતું ઇન્ડોનેશિયાને ત્રણ વિરોધી હરાવીને ભારતે આ વખતે થોમસ કપ જીત્યો છે ત્રિપુરાના નવા સીએમ બની ગયા છે માણિક શાહ ત્યાંના જે વિપ્લવ કુમાર દેવ જે હતા મિત્રો એમણે રાજીનામું આપી દીધું બરાબર તો હવે માણિક શાહ ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા છે અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્યા મિત્રો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા અગરતલા ત્રિપુરાનું કેપિટલ છે થોડી ત્રિપુરા વિશે વાત કરીએ તો હાલમાં નવા મુખ્ય સચિવ બન્યા છે આલોક કુમાર સદીઓ જૂની કેર પૂજા ભારતના ત્રિપુરામાં ફરીથી શરૂ થઈ છે મુખ્યમંત્રી માતૃ પુષ્ટિ ઉપફાર યોજનાનો શુભારંભ થયો છે ત્રિપુરામાં ત્રિપુરામાં એક ટુ ગેલો એક ટુ પડો લર્નિંગ પરિયોજનાની શરૂઆત થઈ છે ત્રિપુરા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પ યોજનાની શરૂઆત કરી છે ત્રિપુરા સરકારે મોબાઈલ પશુ ચિકિત્સા સ્વાસ્થ્ય સેવા શરૂ કરવાની જાહેરાત કરી બીજા બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવનું ઉદઘાટન અગરતલામાં થયું છે ચુમ્માલીસમાં કોક બોરક દિવસ ત્રિપુરામાં મનાવવામાં આવ્યો પીએમ મોદીએ બાંગ્લાદેશ અને ત્રિપુરા વચ્ચે નવા હાઈવેને મંજૂરી આપી છે નેક્સ્ટ હાલમાં હૈદરાબાદમાં રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું તો મિત્રો એ કર્યું છે અમિત શાહે હાલમાં અમિત શાહ અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ છે ભારતીય સેનાએ કયા રાજ્યમાં ગરીબ બાળકો માટે કોચિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો હાલમાં ભારતીય સરકારે મણિપુર રાજ્યમાં ગરીબ બાળકો માટે કોચિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે વાત કરીએ મણિપુરની મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ સીએમ છે મણિપુર મણિપુરમાં લાઈ હરોવા તહેવાર અને શાઈ મહોત્સવ મનાવવામાં આવે છે મીરાબાઈ ચાનુને એ એસ પી બનાવવામાં આવી છે મણિપુરમાં લોકટક સરોવર આવેલું છે રાખાલ મણિપુરનું લોક નૃત્ય છે મણિપુરમાં કિબુલ લમજાઓ અને સિરોઈ નેશનલ પાર્ક આવેલા છે પૂર્વોત્તરનો સૌથી ઊંચો રાષ્ટ્રીય ધ્વજ એકસો પાસઠ વીટ મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં લગાડવામાં આવ્યું હાલમાં મણિપુરના મુખ્યમંત્રીએ કેચ ધ કેમ્પ કેચ ધ રેન કેમ્પેન બે હજાર બાવીસ લોન્ચ કર્યો છે નેક્સ્ટ હાલમાં ભારત અને યુકે વચ્ચે વેપાર સુગમતા માટે સેન્ટેડર બેંકે કઈ ભારતીય બેંક સાથે કરાર કર્યો છે આઈસીસીઆઈસીઆઈક સાથે કર્યો છે બરાબર આઈસીઆઈસીઆઈ બેંક ની સ્થાપના થઈ એનું હેડક્વાર્ટર બરોડા ખાતે આવેલું છે એના હાલમાં અધ્યક્ષ છે સંદીપ બક્ષી ચેરમેન છે ગ્રીસ ચતુર્વેદી

તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હાલમાં સીબીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે રાઈટ આન્સર અથવા નિધિ છીબર ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં જીપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કર લો પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો ફ્રેન્ડ્સ બીજી એક વાત ખાસ કરીને ક્લાસ થ્રી એક્ઝામ અને તલાટી માટે આપણી નવી ચેનલ એક્ઝામ અડ્ડા આવી ગઈ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને એને જોઈન કર લો થેન્ક યુ ફ્રેન્ડ ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ